અને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અખાદ્ય બરફી બનાવતા 45 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેક્ટરી પણ સીલ કરી દેવામાં આવી છે. હવે ભેળસેળીયાઓની ખેર નથી, કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં દિવાળીના પર્વને લઈને અનેક લોકો મીઠાઈઓ ખાતા હોય છે અને જેમાં ભેળસેળ હોવાને કારણે લોકો બીમાર પડતા હોય છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. વડોદરામાં 1, સુરતમાં 1 એકમ સીલ કરવામાં આવ્યા છે. 45 એકમો સીલ કરવામાં આવ્યા. અખાદ્ય વસ્તુમાંથી બનાવવામાં માવો આવતો હતો અને આવા જે અખાદ્ય વસ્તુ હતી તેવી ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવ્યું છે. ટેલ્કોમ પાવડર યુઝ કરતા હતા, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. શું કે 110 રૂપિયે કિલોનો ભાવ છે. વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા વિરેન મહેતા, આપણી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે. વિરેન, દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી સામે આવી છે, કેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે અને કેવા પ્રકારની કાર્યવાહી? જે ચોક્કસ દિવાળીના તહેવારો જેમ જેમ નજીક આવતા હોય છે તેવી રીતે જે ખાદ્ય પદાર્થો છે, જે મીઠી બરફી છે, પેડા છે, તેવા જે માવાની બનાવટના જે પદાર્થો હોય છે તે તેમજ જે લોટથી બનાવતા હોય તે તમામ ઉપર જો એ ઘણી ફરિયાદો એમાં આવે છે, જેને લઈને ફૂડ વિભાગ દ્વારા આ તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રાજ્યભરમાં લગભગ 45 જેટલી જે ફેક્ટરીઓ છે જે એકમો છે સીલ કરવામાં આવ્યા હતા. વાત કરવામાં આવી હતી જે રીતે ભાવનગર, બરોડા અને સુરતની વાત કરવામાં આવે તો ત્રણેય જગ્યાએ એક એક એકમ એટલે 3 એકમ કરવામાં આવે છે. તેમજ અમદાવાદમાં સૌથી વધુ એટલે કે 8 એકમો સીલ કરવામાં આવ્યા છે અને જ્યારે જૂનાગઢમાં લગભગ 2 અને રાજકોટમાં 3 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો જે રીતે જે બરફી જે ખાદ્ય પદાર્થ છે જે દિવાળીના તહેવારમાં વધુ વેચાતી હોય છે તેમજ લોકોના આરોગ્યને નુકસાન કરતો જે ટેલ્કમ પાવડર છે તે તમામ આની અંદર ભેળસેળ કરવામાં આવતી છે. જે માફ કરશો, જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ જે આરોગ્ય વિભાગ છે તે બંને દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને આ એકમો સીલ કરવામાં આવ્યા છે. હજુ પણ આવનારા જે ચોક્કસ વિરેન વાત કરવામાં આવે તો જે પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા, જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, ભેળસેળીયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરાયા. દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 6 એકમો સીલ કરાયા છે. વાત કરવામાં આવે તો રાજકોટમાં 3, જૂનાગઢમાં 2, ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે. ટોટલ 45 એકમો સીલ કરાયા છે. વડોદરામાં 1, સુરતમાં 1 એકમ સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. ટેલ્કમ પાવડર નાખીને માવો તૈયાર કરવામાં આવતો હતો, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા, કારણ કે ટેલ્કમ પાવડર લોકોના શરીરને નુકસાન પહોંચાડી શકે તેમ છે. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અખાદ્ય બરફી બનાવતા 45 એકમો સીલ કરી દેવામાં આવ્યા છે.